नमस्ते विद्यार्थी मित्रों, आपणे आपणा दसमा धोरणना विज्ञाननी अंदर गई काले ज आपणुं छठ्ठुं प्रकरण जैविक क्रियाओ पूरुं कर्युं, जेनी अंदर गई काले आपणे लास्टमां सौथी अगत्यनी अगत्यनी घटनाओ जेवी के आपणुं उत्सर्जन तंत्र कोने कहे छे, उत्सर्जन तंत्रनी अंदर शुं कहेवाय जे मूत्रपिंड नलिका छे एनी रचना समझी, मूत्र निर्माण केवी रीते थाय छे ते जोयुं, अंछेले वनस्पति में पण उत्सर्जन ना प्रकार जोया। आजे आपणे आज शू कहेवाय विज्ञाननी अंदर सातमू प्रकरण तरफ तो अहींया आपणुं जे सातमू प्रकरण छे ए नियंत्रण अने संकलन, बराबर आ पाठनुं जे नाम छे ए नियंत्रण अने संकलन, जे जैविक क्रियाओ कर्या पछी शरीरने अस्तित्व टकावी राखवा माटे અને નિશ્ચિત હેતુસર શરીરની અંદર નિયંત્રણ કેવી રીતે કરવામાં આવે છે અને એનું સંકલન કેવી રીતે થાય છે તે આજે આપણે જોવાના છીએ। તો આ પાઠમાં જે પહેલો જ પ્રશ્ન છે કે હલનચલન એટલે શું અને સજીવો કયા હેતુ માટે હલનચલન કરે છે, ઉદાહરણ આપીને આપણે સમજાવવાના છે। તો પહેલી તો વાત, હલનચલન એટલે પ્રચલન નહીં, બરાબર આપણને એવું ખબર જ છે। પ્રચલન જે છે એ પ્રચલનમાં હલનચલન આવી જાય છે, પણ પ્રચલન જુદું, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે એને પ્રચલન કહેવાય, પણ હલનચલનનો વૈજ્ઞાનિક રીતે જીવવિજ્ઞાનમાં અલગ અર્થ થાય છે। જોઈએ કે સજીવોની સ્થિતિમાં થતા ફેરફારને હલનચલન કહે છે અને આ હલનચલન સજીવોનું એક લક્ષણ છે। તો સજીવોની સ્થિતિમાં થતા ફેરફારને હલનચલન કહે છે અને હલનચલન સજીવોનું એક લક્ષણ છે। હવે હલનચલન કયા કયા હેતુ માટે જોવા મળે છે તે જોઈએ। તો પહેલું, કેટલાક હલનચલન વૃદ્ધિ સંબંધિત હોય છે, એટલે કે વૃદ્ધિ પામવાની જે ક્રિયા છે ને એ પણ હલનચલન છે। દાખલા તરીકે બીજ અંકુરણ પામી છોડનો વિકાસ કરે છે એ પણ એક પ્રકારનું હલનચલન છે, બરાબર। તો વૃદ્ધિ સંબંધિત હલનચલન કહેવાશે જેમાં બીજ અંકુરણ પામી છોડનો વિકાસ કરે છે, અથવા પ્રાંકુર વિકાસ પામે છે ત્યારે પ્રરોહ તંત્ર ભૂમિની બહાર આવે છે, તો આ પણ એક વૃદ્ધિ સંબંધિત હલનચલન છે। આપણે એક જ ઉદાહરણ યાદ રાખીશું કે બીજ અંકુરણ પામી છોડનો વિકાસ કરે છે તો એ વૃદ્ધિ સંબંધિત હલનચલન છે। એ ઉપરાંત દોડવું, રમવું, ચાવવું, ગાવું, ફરવું, આ બધી જે ક્રિયા છે એ પણ એક હલનચલન જ છે, પરંતુ આ હલનચલન એ શું કહેવાય વૃદ્ધિ માટે હોતું નથી, એ અન્ય ક્રિયા માટે હોય છે। આપણે કોઈ શબ્દ એ બોલવું પણ કોઈ નિશ્ચિત હેતુ માટે જ હોય છે, આપણું દોડવું પણ નિશ્ચિત હેતુ માટે જ હોય છે, પરંતુ તે વૃદ્ધિ સિવાયની કોઈ હેતુ માટે હોય છે। એ જ રીતે કેટલાક હલનચલન પર્યાવરણમાં આવતા પરિવર્તનના પ્રતિચાર રૂપે, બરાબર પર્યાવરણમાં જે પરિવર્તન, પ્રતિચાર એટલે શું, તો કે પર્યાવરણમાં પરિવર્તન આવ્યું એના અનુસંધાનમાં પ્રતિચાર, એના અનુસંધાનમાં જે ક્રિયા થાય, બરાબર, તો એને પણ હલનચલન કહેવાય। તો કેટલાક હલનચલન પર્યાવરણમાં આવતા પરિવર્તનના પ્રતિચાર રૂપે અથવા સજીવોના લાભ માટે કરવામાં આવે છે। દાખલા જે અમીબા છે એ અમીબા ખોટા પગનો ઉપયોગ, બરાબર, તો અહીંયા જે હલનચલન છે એ શાની માટે છે, તો કે ખોરાક મેળવવા માટે, જેનાથી અમીબાને શું થવાનું છે, લાભ થવાનો છે। તો અહીંયા ખોરાકના ગ્રહણ માટે અમીબા જે ખોટા પગને આવરી લે છે એ ખોટા પગ દ્વારા હલનચલન છે, પણ એનાથી અમીબાને ખોરાક મળે છે તો એનો લાભ છે। એવી જ રીતના ભેંસ વાગોળવાની ક્રિયા કરે છે, જેનાથી શું, તો કે ખોરાકનું નાના નાના ટુકડામાં રૂપાંતર થઈ અને ધીરે ધીરે સરળતાથી પચે છે। તો અહીંયા ભેંસનું વાગોળવું અને અમીબાનું ખોટા પગ દ્વારા ખોરાકને આવું, આ બંને હલનચલન જ છે, પરંતુ એનાથી સજીવને લાભ થાય છે। અને છેલ્લું, ચોથા પ્રકારનું હલનચલન જે છે સજીવના રક્ષણ કે બચાવ માટે જોવા મળે છે। દાખલા તરીકે કોઈ ગરમ વસ્તુ પર અચાનક જ હાથ મૂકી દેવામાં આવે, તરત જ આપણો હાથ એ પાછો ફેંકાઈ જાય છે। એ જ રીતે આપણે તીવ્ર પ્રકાશ જો આપણી આંખમાં જાય ત્યારે આપણી આંખની કીકી એ ઝીણી થઈ જાય છે, તો એ શું છે, આપણે આંખના બચાવ માટે, આપણી આંખના સંરક્ષણ માટે એ કીકી નાની થઈ જાય છે જેથી તીવ્ર પ્રકાશ આંખમાં પ્રવેશી શકતો નથી। એ જ રીતના કોઈ ગરમ વસ્તુ પર હાથ મૂકે ત્યારે હાથ ફેંકાઈ જાય છે, પાછો ખેંચાઈ જાય છે આપોઆપ જ, બરાબર, તો એનું કારણ પણ એ જ છે કે
જેથી આપણો હાથ બચી જાય. તો આમ ચાર હેતુથી મોટાભાગના હલનચલન જોવા મળે છે. એક વૃદ્ધિ સંબંધિત, જેની અંદર જે છે બીજ અંકુરણ પામી છોડનો વિકાસ કરે છે. બીજું છે એ દોડવું, રમવું, ફરવું, એ અન્ય કોઈ ક્રિયાને હેતુ માટે હોય છે. ત્રીજું છે કે પર્યાવરણમાં આવતા પરિવર્તનના પ્રતિચાર રૂપે અથવા સજીવના ફાયદા માટે એની અંદર અમીબા દ્વારા ખોરાકને આવરી લેવું તે અને ભેંસનું વાગોળવું એનો સમાવેશ થાય છે. અને છેલ્લે કેટલાક હલનચલન સજીવોના રક્ષણ કે બચાવ માટે હોય છે, જેની અંદર તીવ્ર પ્રકાશ આંખમાં પ્રવેશતા કીકી નાની થઈ જાય છે અને ગરમ વસ્તુને હડતા અડતા જ હાથ પાછો ફેંકાઈ જાય છે. તો આ ચાર અલગ અલગ હેતુથી હલનચલન જોયા આપણે. હવે આપણે આગલો પ્રશ્ન જોઈશું. તો બીજો પ્રશ્ન છે કે જીવંત જે સજીવો છે તેની અંદર નિયંત્રિત હલનચલન શા માટે જોવા મળે છે. જો આ વાતને આપણે શોર્ટમાં કહીએ તો મોટાભાગના હલનચલન એ વાતાવરણ જે છે એ વાતાવરણના અંદર જે પરિવર્તન આવે છે એ પરિવર્તનના પ્રતિચાર સ્વરૂપે હોય છે, બરાબર. અને વાતાવરણમાં જે ફેરફારો આવે છે એના લીધે આપણા જીવનમાં હલનચલન જોવા મળે છે, કાં તો વનસ્પતિમાં હલનચલન જોવા મળે છે. અને આ પર્યાવરણ જેને કારણે આપણા આપણે હલનચલન કરીએ છીએ એ વાતાવરણના વિવિધ ઘટનાઓ પણ નિયંત્રિત હલનચલન જોવા મળે છે. તો આજે પર્યાવરણ નિયંત્રિત છે, પરિણામે આપણા જીવન સજીવોની અંદર પણ નિયંત્રિત હલનચલન જોવા મળે છે એવું કહી શકાય. પરંતુ આપણે એને સામે જ જોઈ લઈએ કે પહેલું, હલનચલન એ જીવન સજીવોનું એક લક્ષણ છે, બરાબર. એટલે હલનચલન તો થવાનું જ છે, કારણ કે સજીવ જીવન છે, જે સજીવ છે એ જીવન છે એનું એક લક્ષણ છે. બીજું, ચોક્કસ કાર્ય કરવા માટે સજીવો વિવિધ હલનચલન કરે છે એ એકબીજા સાથે સંકળાયેલા છે. તો પહેલી વાત કે હલનચલન એ જીવંત સજીવનું લક્ષણ છે. બીજું, ચોક્કસ કાર્ય કરવા માટે સજીવો જે હલનચલન કરે છે તેઓ એકબીજા સાથે સંકળાયેલ છે, બરાબર. પર્યાવરણમાં થતા પ્રત્યેક પ્રકારના પરિવર્તન સામે પ્રતિચાર સ્વરૂપે સજીવમાં યોગ્ય હલનચલન પ્રેરવામાં આવે છે. તો સજીવમાં જે હલનચલન પ્રેરાય છે એનું કારણ શું છે? તો કે પર્યાવરણમાં થતા પરિવર્તન. તો પર્યાવરણમાં જો પરિવર્તન થાય તો તે પરિવર્તનના પ્રતિચાર સ્વરૂપે સજીવની અંદર હલનચલન પ્રેરવામાં આવે છે. એટલે કે હલનચલનની ક્રિયા તેને પ્રેરતી ઘટના ઉપર રહેલી છે. અને આ જે ઘટના છે આ પર્યાવરણમાં વિવિધ ઘટનાઓને ઓળખવા માટે નિયંત્રિત હલનચલન જોવા મળે છે. તો પર્યાવરણની વિવિધ ઘટનાઓને ઓળખવા, આપણા શરીરમાં જે હલનચલન થાય છે એ હલનચલન પ્રેરે છે કોણ? પર્યાવરણ. તો ખાસ ધ્યાન રાખજો, પર્યાવરણની વિવિધ ઘટના છે એ ઘટનાને કારણે શું થાય છે? પર્યાવરણમાં પરિવર્તન આવે છે. એ પર્યાવરણમાં પરિવર્તન આવે છે એના પ્રતિચાર સ્વરૂપે હલનચલન થાય છે. એટલે કે પર્યાવરણની વિવિધ ઘટનાઓને જો આપણે ઓળખવી હોય તો આપણા શરીરમાં નિયંત્રિત હલનચલન હોવું જ જોઈએ. તો પર્યાવરણની વિવિધ ઘટનાઓને ઓળખવા માટે નિયંત્રિત હલનચલન આપણા શરીરમાં જોવા મળે છે. તો પહેલેથી જોઈ લઈએ કે હલનચલન જીવન સજીવોનું એક લક્ષણ છે. ચોક્કસ કાર્યો કરવા માટે સજીવોમાં વિવિધ જે હલનચલન છે એ એકબીજા સાથે સંકળાયેલા હોય છે. પર્યાવરણમાં થતા પ્રત્યેક પરિવર્તનના પ્રતિચાર સ્વરૂપે સજીવોમાં યોગ્ય હલનચલન પ્રેરવામાં આવે છે. અને આ હલનચલનની ક્રિયા એ તેને પ્રેરતી ઘટના ઉપર નિર્ભર હોય છે. તો આ પર્યાવરણમાં થતી વિવિધ ઘટનાને ઓળખવા માટે નિયંત્રિત હલનચલન આપેલું છે. તો નિયંત્રિત હલનચલન શા માટે છે? તો કે પર્યાવરણની જે ઘટનાઓ છે જેના કારણે સજીવમાં હલનચલન પ્રેરાય છે એ ઘટનાને ઓળખવા માટે નિયંત્રિત હલનચલન આપેલું છે. તો આ રીતે સમગ્ર વાતને સમજીશું. હવે પછીનો પ્રશ્ન હવે આપણે જોઈશું. તો મિત્રો, હવે ત્રીજો પ્રશ્ન છે, ખૂબ સરસ પ્રશ્ન છે. આપણે આ બધી ઘટનાઓ આપણા જીવનમાં થાય છે, પરંતુ કેમ થાય છે એ કદાચ આપણને આ પ્રશ્નથી ખ્યાલ આવશે કે આપણે જ્યારે ગરમ વસ્તુના સ્પર્શ કરીએ છીએ ત્યારે આપણે કેવો પ્રતિભાવ આપીએ છીએ એ આપણે કહેવાનું છે. આપણે અત્યારે ઉદાહરણ લીધું કે ગરમ વસ્તુને અડતા જ આપણો હાથ પાછો ફેંકાઈ જાય છે, એટલે પ્રતિભાવ તો આપણને ખબર છે, પણ કેમ, કેવી રીતે આપીએ છીએ એ આપણે કહેવાનું છે. તો આપણે પહેલી જ વાત કરીશું ત્વચા એટલે કે ચામડી. તો ચામડીમાં સ્પર્શ સંવેદના ગ્રાહીઓ આવેલા હોય છે. ફરીથી, ચામડીમાં સ્પર્શ સંવેદના ગ્રાહીઓ આવેલા હોય છે. અને આ ઉપરાંત ત્વચા એટલે કે ચામડી એ સંવેદના ગ્રાહી અંગ છે. ખાસ યાદ રાખજો, સંવેદના ગ્રાહી અંગ આપણા શરીરમાં ટોટલ 5 છે. અલગ અલગ યાદ કરાવી દઉં તો એક તો નાક છે,
એ સંવેદના ગ્રાહી છે, જે શું કહેવાય ગંધ પારખે છે, એવી જ રીતના જીભ છે એ સ્વાદ પારખે છે, તે રીતે કાન છે એ અવાજ પારખે છે, આંખ છે એ પોતે દ્રશ્ય પારખે છે, અને એવી જ રીતના જે આપણી ત્વચા છે ચામડી, બરાબર, એ ચામડી જે છે એ પણ એક સંવેદના ગ્રાહી છે. તો ફરીથી ચામડીમાં એટલે કે ત્વચામાં સ્પર્શ સંવેદના ગ્રાહીઓ આવેલા હોય છે. ત્વચા એ સંવેદના ગ્રાહી અંગ છે. ગરમ વસ્તુને અડકવાથી ઈજા કે હાનિ થઈ શકે છે. ફરીથી ગરમ વસ્તુને અડકવાથી ઈજા કે હાનિ થઈ શકે છે, પરંતુ ત્વચાની અંદર સ્પર્શ સંવેદના ગ્રાહીઓ હોય છે તેમના ટોચના ભાગે, ખાસ ધ્યાન રાખજો, સંવેદના ગ્રાહીઓ જે છે એના ટોચના ભાગે કેટલાક ચેતાકોષના વિશિષ્ટ તંતુઓ આવેલા હોય છે. ફરીથી તેમની ટોચના ભાગે એટલે સંવેદના ગ્રાહીઓના ટોચના ભાગે કેટલાક ચેતાકોષના વિશિષ્ટ તંતુઓ આવેલા હોય છે, તેના કારણે ગરમ વસ્તુના સ્પર્શની સંવેદના તરત જ અનુભવી શકાય છે. એટલે એ ગરમ છે એ વસ્તુ તરત જ ખ્યાલ આવી જાય છે. કેમ? કારણ કે ચામડીની અંદર સ્પર્શ સંવેદના ગ્રાહીઓ હોય છે અને એ ગ્રાહીઓના ટોચના ભાગે ચેતાકોષના વિશિષ્ટ તંતુઓ હોય છે, જેને કારણે ગરમ વસ્તુના સ્પર્શની સંવેદના તરત અનુભવી શકાય છે, અને તેથી જ ગરમ વસ્તુના સ્પર્શ કરતા જ પ્રતિભાવ સ્વરૂપે આપણો ખાસ એ પાછળની તરફ ધકેલાઈ જાય છે. તો આ એક અગત્યનો પ્રશ્ન ફરીથી આપણે યાદ કરી લઈએ છે કે ત્વચાની અંદર સ્પર્શ સંવેદના ગ્રાહીઓ આવેલા હોય છે. ત્વચા એ સંવેદન ગ્રાહી અંગ છે. ગરમ વસ્તુને અડતા તે ઈજા કાં તો હાનિ પહોંચે છે, પરંતુ ત્વચાની અંદર સ્પર્શ સંવેદના ગ્રાહીઓ હોય છે જેમના ટોચના ભાગે કેટલાક ચેતાકોષના વિશિષ્ટ તંતુઓ આવેલા હોય છે. આ વિશિષ્ટ તંતુઓને કારણે આપણે ગરમ વસ્તુના સ્પર્શની સંવેદના તરત જ અનુભવી શકીએ છીએ, અને તેથી ગરમ વસ્તુના સ્પર્શના પ્રતિભાવ સ્વરૂપે તરત જ આપણો હાથ પાછો ફેંકાઈ જાય છે. તો ખાસ યાદ રાખીએ કે સંવેદના ગ્રાહી અંગો છે એ ત્વચાની એકદમ ઉપરના ભાગમાં આવેલા હોય છે, જેના કારણે આપણને આવો ખ્યાલ આવે છે. તો આપણે યાદ રાખશું. તો મિત્રો, ચોથો પ્રશ્ન જોઈએ કે સંવેદના ગ્રાહીઓ શું છે અને મનુષ્ય શરીરમાં વિવિધ સંવેદના ગ્રાહીઓના ઉદાહરણ, સ્થાન અને કાર્ય જણાવો. અગાઉના પ્રશ્નમાં મેં આની ઉપરછટ વાત કરી હતી, પણ પહેલાં જાણી લઈએ સંવેદના ગ્રાહી શું છે. તો મનુષ્ય શરીરમાં બાહ્ય ઉત્તેજના ગ્રહણ કરવા માટેની વિશિષ્ટ રચના, ફરીથી મનુષ્ય શરીરમાં બાહ્ય ઉત્તેજનો ગ્રહણ કરવાની જે વિશિષ્ટ રચના છે તેને સંવેદના ગ્રાહી કહે છે, અને આ સંવેદના ગ્રાહીઓ આપણા સંવેદાંગોમાં જુદા જુદા અંગોની અંદર સ્થાન પામેલા હોય છે. નીચે એના ઉદાહરણ આપેલા છે કે દાખલા તરીકે રસગ્રાહી એકમો. તો રસગ્રાહી એકમો જે છે એ સંવેદના ગ્રાહીઓ ક્યાં આવેલા હોય છે? તો કે જીભની સપાટી ઉપર. અને એ શું કામ કરે છે? તો કે સ્વાદ ઓળખવાનું કામ કરે છે. એ રીતે ધ્રાણ ઘ્રાણ ગ્રાહી એકમો. તો ઘ્રાણ ગ્રાહી એકમો છે એ નાકના અધિચ્છદીય સ્તરની અંદર આવેલું છે, અને તે ગંધ પારખવાની ઓળખવાની શું કહેવાય કાર્ય કરે છે. એ જ રીતના ત્વચા એટલે કે ચામડી એ સ્પર્શગ્રાહી એકમો છે. તે ચામડી એટલે કે ત્વચા ઉપર આવેલા હોય છે અને તે સ્પર્શ ઓળખવાનું કામ કરે છે. ત્યાર પછી આંખમાં પ્રકાશગ્રાહી એકમો હોય છે, અને આ પ્રકાશગ્રાહી એકમો આંખની અંદર આવેલા હોય છે, તે દ્રશ્યને ઓળખવાનું કામ કરે છે. અને ધ્વનિગ્રાહી એકમો જે છે, બરાબર, તે અંતઃકરણ એટલે કે કાનની અંદર આવેલા હોય છે અને અવાજને ઓળખવાનું કામ કરે છે. ઝડપથી જોઈ લઈએ કે મનુષ્ય શરીરમાં બાહ્ય ઉત્તેજનોને ગ્રહણ કરવા માટેની જે વિશિષ્ટ રચના છે તેને સંવેદનાગ્રાહી કહે છે. આ સંવેદનાગ્રાહીઓ, બરાબર, આપણા સંવેદાગાઓમાં સ્થાન પામેલા હોય છે. એના પાંચ છે કે રસગ્રાહી એકમો જીભ ઉપર સ્વાદ ઓળખે છે, ઘ્રાણગ્રાહી એકમો નાકની અંદર ગંધ ઓળખે છે, સ્પર્શગ્રાહી એકમો ત્વચાની અંદર સ્પર્શ ઓળખે છે, પ્રકાશગ્રાહી એકમો આંખની અંદર દ્રશ્ય ઓળખે છે, અને ધ્વનિગ્રાહી એકમો અંતઃકરણ એટલે કે કાનની અંદર અવાજને ઓળખે છે. તો આ રીતના અલગ અલગ સંવેદના ગ્રાહીઓ હોય છે. આજે આપણે આટલે રાખીએ છીએ. બરાબર, આ પ્રશ્નો આપણે એક વખત ટ્યુશનના ચોપડામાં અને એક વખત હોમવર્કના ચોપડામાં લખીને વ્યવસ્થિત તૈયાર કરીશું. નમસ્તે, જય હિન્દ.